શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી, શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અને મતિ આપજો માં, પણ ભૂલ્યા અક્ષર બતાવજો બતાવજો. હોય મે ગાય તમા તો ચતુરાઈ થી ભરેલ ચાકડા ને તારા બારણે બાંધ્યા ભાઈ, અમે બધાય ચતુરાઈ થી ભરેલ ચાકડા અને તારા બારણે બાંધ્યા ભાઈ, પછી ઉણપ હોય તું પુરજે પુરજે મારી કબરાવવા. પછી ઉણપ હોય તું પુરજે પુરજે મારી દિલ માલ વાળી લે બોજમાં. શરૂઆતમાં ભજન ભગવાન સ્વામિનારાયણને યાદ કરતા એમના ચરણમાં આ ભજન અર્પણ કરીએ, કેમ કે બા ભગવાનને બહુ માનતા એટલે. જીવો છું રસીલા તારા મુખડાને જોઈ, જીવો છું રસીલા તારા મુખડાને જોઈ, હૈડાના હાર પ્યારા નથડીનું મોતી, હૈડાના હાર પ્યારા નથડીનું મોતી. જીવો છું રસીલા Thank you.
કોઈ પણ રૂપમાં ભગવાન આપણને સામા મળે આપણે ઓળખી નથી શકતા. પણ સબરી તો વર્ષોથી ભગવાન રામના દર્શનની પ્યાસી અને અચાનક રામ એની ઝૂંપડી આવીને ઉભા રહે છે. આપણે કદાચ મહેમાન આવવાનો તો તૈયારી કરીએ કે ભાઈ અમારા સગા સંબંધી આવશે તો આપણે આવું કરશું આવું કરશું, પણ ભગવાન રામ બિરાજમાન છે અને સબરી પાસે તો કોઈ વ્યવસ્થા નથી એટલે કનૈયા જા 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 કનૈયા જા
હતા. ગોકુળમાં જ્યારે કૃષ્ણ ભગવાન બાળપણમાં હતા, જે જે લીલાઓ રચી છે આ ભજનમાં છઠે. જ્યારે કનૈયાનું માંગું આવ્યું રાધાજીની હારે હારે, જ્યારે કનૈયાનું માંગું આવ્યું રાધાજીની હારે, રાધાજીના માતા પિતાએ, રાધાજીના માતા પિતાએ ચોખી પાડી. કૃષ્ણ ભગવાન ને રાધાજી બહુ વાલા, બહુ ગમતા, અને એમણે માંગાની ના પાડી. એટલે કે હવે કાના, હવે આપણે શું કરવું? ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે માં, તું જે મને જાણે છે, નાનકડો બાળક એ તો હું છું, પણ જગત નો નાથ છું એ અમને ખબર નથી. એટલે પછી કનૈયાએ વેડો વગાડી ચમન ભુવન ને ગજાવ્યા. રાધા કૃષ્ણના વિવાહ થયા લોકો બોલ્યા કનૈયા જા જા જા, કનૈયા જા જા જા. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી
તો મોઢે બોલું માં મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા આ તો બાકીના મુખ ઉગડે એ પછી માં કેતા મુખ ઉઘડે બાપ કેતા થઈ જાય બંધ પણ બાપ છે મારો સૂરજ ઉગતો પણ મારી માં છે પૂનમનો ચાંદ સાહેબ માં ભલે આપણે બુઢા થયા પણ માં તો માં છે માનો પ્રેમ તો આખી દુનિયાથી અલગ છે એટલે કે મીઠા એ મધુને યેથી મીઠી છે મારી માતરે જનની મારી આ જનની જોડ શકી જડે લો ઈ ચોમાસે વર્ષે ઘડી કવાદડી રહેલો પણ મારી માતા હે તુબારે માશ જો જનની મારી આ જનની જોડ શકી નહીં જણે રહેલો હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે તો મને દુખી દેખી દુખી કોણ મહાવાળી દયાળી જ માતું જન્મ દેનારી મા હોય કે કુળદેવી હોય માં જે આશીર્વાદ આપે છે માં જે પોતાના બાળકો માટે માગે છે સાહેબ એ નિસ્વાર્થ ભાવે માગે છે એટલે એ માના આશીર્વાદ મળે પછી દુનિયામાં કોના આશીર્વાદની જરૂર છે એટલે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે મને બહુ ફળ્યા છે હે મામા
કરવાનો છે કે તમારે તાળી પાડવાની છે. જો અમુક સમજી ગયા છે, આહા, ભગવાન રામનું નામ લેવાની દરરોજ આપણે ફરજ છે ને, આપણે દરરોજ ભજીએ છીએ રામને. પણ સાહેબ, આપણા ભગવાન, આપણા આરાધક દેવ, આપણા ઈષ્ટદેવ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, જેમનું ભવ્યથી ભવ્ય મંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે ને, આપણે બધાને ટૂંક સમયમાં ત્યાં દર્શન કરવા પણ જવાનું છે. 450 વર્ષનો જે સંઘર્ષ આપણા વડવાઓના, જેવી ઈચ્છા, જેમનું સપનું કે ભગવાન અયોધ્યામાં ફરી બિરાજીને દર્શન કરી શકે ને, સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે કે આપણે ભગવાનના નવનિર્માણ મંદિરના દર્શન કરીશું. એટલે તાળી પાડો તો મારા રામની રે બીજી, તાળી ના હોય જો વચ્ચે દાદાને બધાને પાડવાની છે. યુવાન પાડે છે, તમારો તો વારો છે. હે તાળી પાડો તો મારા રામની રે બીજી, તાળી ના હોય જો તાળી 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 તાળી
ચાર દિશા મો દરિયો કે શેરમાં શેરમાં આ બધું છેલ્લે બીજા રણમાં એટલે તમે બે જોના કે પાછા જતા રહેશો. પ્રેમ છે બોલો મોગલમાં.